પ્રોડક્ટ તમે સારી એવી ઓફરમાં બાય કરી શકો છો જસ્ટ બીકોઝ ઓફ એમેઝોન ઉપર સેલ ચાલી રહ્યો છે જેમાં તમે બ્યુટી અને ફેશન પ્રોડક્ટની અંદર 50-80% ડિસ્કાઉન્ટ મળી શકે છે. તો આ બધી જ પ્રોડક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જાઓ અને અત્યારે જ બાય કરો. પણ હા, પહેલા આપણો વિડીયો જોઈ લઈએ. ભાઈ ઉના પહેલા 4-5 કિલોમીટર પહેલા તમને કહેવાય ને કે આપણે ગીર ગઢડાથી ઉનાવાળા રસ્તા ઉપર તમને સીએનજી પંપ મળી જશે. જો આઈઆરએમ એનર્જી જે હમણાં છે ને, આઈઆરએમ એનર્જીવાળાના પંપ થોડાક અંતરે જોવા મળે છે. કોઈ નવી કંપની છે અને એનું મતલબ સીએનજીના મતલબ પંપ એવડા કોઈ સ્ટાર્ટ કરેલા છે. હું ઓફલાઈન પંપની ગાડી ભરાવવા માટે અહીંયા આવે છે લોકો. તો ભાઈ આ ખાસ ધ્યાન રાખજો અને રસ્તામાં જ બોડીઓ છે. ગીર ગઢડાથી ઉના જાઓ ને ત્યારે રસ્તામાં જ. તો ભાઈ મૂળ ગુજરાતી થાળી ખાવા માટે બેસી ગયા છે. હું કેવું ભાઈ ઓટા પાડી દેવાનું છે ને તારે? હે, લોટે લીટા પાડી દેજો. બાકી હા સુધી કાંઈ ખબડાવી નહીં. હવે ક્યાંય ગાડી નહીં ઉભી રહી. અરે ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, જાન નહોતું ત્યારે ઢીકલો કરી દીધો. હેલો ગાઈસ, અમે અત્યારે દીવ પહોંચી ગયા છીએ. આ દીવનો ગેટ છે અને ભાવિનભાઈ અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તો આ દીવના ગેટની અંદર એન્ટ્રી મારી અને અમે દીવમાં પહોંચી ગયા. જો ભાઈ, કેટલા લાંબા ટાઈમથી વિચારતો હતો દીવ જાવું, દીવ જાવું. એનું રીઝન છે કે મારું ઘર છે ને દીવથી ખાલી 60 કિલોમીટર દૂર છે. ખાંભા તાલુકો પડે, એટલે ખાંભાથી ઉના અને ઉનાથી દીવ 60 કિલોમીટર ઘર છે. પણ મારી જિંદગીમાં હું કોઈ દિવસ દીવ આવ્યો નથી. તો આજે છે ને ઘણા બધા કાંડ નહીં પણ પ્લાન હતા, એટલે કેન્સલ કરી અને દીવનું આપણે ગોઠવેલું છે. તો ભાઈ દીવમાં ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા સેટ. અને આ બ્રિજ આપણે જ્યારે તમે લોકો જો દીવમાં આવ્યો હોય તો તમને ખ્યાલ હશે કે દીવમાં એક એન્ટર કરો પછી તમે 2-3 કિલોમીટર પછી એક બ્રિજ આવે અને બ્રિજથી અમે રાઈટ મારી અને સીધા કોટ આવી ગયા છે. કોટ જ છે ને, ફોર્ટ કિલ્લો મતલબ એમ ને, ફોર્ટ આવી ગયા છીએ. અને આજે છે ને ફોર્ટ વાળો જે રસ્તો છે એ આજે વન સાઈડ છે, ઓનલી તમને જવાનું વન વે છે ઓનલી. પછી તમારે રિટર્ન કરતી વખતે અંદર ગલીમાંથી સિટીમાંથી જવાનું. અને મેઇન વસ્તુ એ છે કે ભાઈ જો દીવમાં દિવાળીમાં ટ્રાફિક ન હોય ને એવું બને જ નહીં, કારણ કે અડધું સૌરાષ્ટ્ર તો અહીંયા હોય જ છે. સુરતથી આવ્યો હોય ને દીવ ન હોય એવું બને જ નહીં. પણ આજે ટ્રાફિક દેખાતી નથી રોડ ઉપર બી. રોડ બી ખાલા છે જો, અમે જે રોડ ઉપર ચાલીએ છીએ તો બી ટ્રાફિક નથી. એનું રીઝન છે કે અહીંનું છે ને પોલીસનું મેનેજમેન્ટ અને વ્યવસ્થા એ રીતની રાખેલી છે. આખો રસ્તો મેઇન છે તો બી વન વે કરી નાખો. એક્ઝિટ સિટીમાંથી મતલબ કે બહાર જવું હોય કે સિટીની અંદર જવું હોય તો આનાથી સિટીની મતલબ કે આ રસ્તેથી રિટર્ન નહીં થઈ શકો. તમે બીજા કોઈ રસ્તેથી રિટર્ન થાવ તો એ ટાઈપની બધી વ્યવસ્થા કરી. ગાઈસ, આપણે દીવના ફોર્ટની અંદર એન્ટર થઈ ગયેલા છીએ. જો આપણી વેજા બધી અંદર ઘડતી નજર આવી રહી છે. જો ભાઈ, તમને મારી બધાને એક નમ્ર વિનંતી છે કે અહીંયા કંઈ પણ પ્રકારની પેળ જોઈ નહીં. હર્ષદિયા, કોઈ પણ પ્રકારની આ પેળ જોઈ નહીં. મને કેન્દ્ર શાસિત લાગે સીધું દિલ્હીનો ધક્કો થાય. સીધો ટેપ સ્ટોપ થી ઉડા નીકળા એમ જો. અહીંયા મને કોઈ પણ પ્રકારની કાંઈ પણ ન જોઈ પેડ, કારણ કે અહીંયા દિલ્હી લાગે છે. અહીં સીધો કાંઈ વહીવટ નથી થતો અને કોઈનું નથી હાલતું. તું કેતો ગાડી હું કેતો સૌરાષ્ટ્રમાં તો પેડ જ નથી કર્યા, અહીં થોડા કરવાના એમ નહીં. તું હું કેતો દીવમાં કચેરી હોય વોચમેન એન્ટ્રી માટે. ચાલ જો, બહુ હાલવા નથી થતું. આપણે તો એક વસ્તુ ઓછી ભલે મેઇન વસ્તુ જાય છે. ત્યાં હું તારે જવું છે. ત્યાં આવું છે મેઇન ઉપર છે કિલ્લો મેઇન, એટલે મેઇન કિલ્લો એટલે ત્યાં હું થાય હું પણ તો કે માન મર્યાદા મોફો આવ્યો ભાઈ. આ ગિરનાર ભાઈ પૂછે નીકળા હું કરતા અંગ્રેજોની પછી આયથી છે ને આમ જતા કહી દો એને. આ હા હા નીકળા એની બોટ છે. શું આવે સામે આવે દારૂ ભર્યું જ ભાઈ. કિંગ ફિશર ની બોટલ આવે મેજિક મોમેન્ટ આવતું જશે. ગોવા થઈ આવો. હાલો ભાઈ, ફોર્ટ માં નીચે હલવાઈ ગયું કે કોર્ટમાં નીચે. ભાઈ અમે છે ને 360 વ્યૂ દેખાડવાનો તમને વિચાર કર્યો છે. આ જુઓ 360 વ્યૂ ઓફ
દમણ દમણ નહીં દીવ પોર્ટ દીવ 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 પોર્ટ સુરત બાજુ ના રહે ને દમણ ની યાદ આવે મશીન છે એમ તો મશીન છે પગ કેમ એમ થઈ જાય મશીન છે ઊંચાઈ માપવાનું દરિયાથી કેટલે ઊંચાઈ છે ને ખબર પડે અને ભૂકંપ આવે ને એનું મશીન છે ચલો 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 ખાસી ગાડી સમાઈ જાય તમે જોઈ શકો છો મારી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તો તમે જો મારી રાઈટ સાઈડ ઉપર આખું નાગવા બીચ છે જો એક્ઝેક્ટ આ આખું નાગવા બીચ છે અને મોસ્ટ ઓફ પબ્લિક આ જ બીચ ઉપર હોય છે બે ત્રણ બીચ બી છે દીવમાં પણ મોસ્ટ ઓફ પબ્લિક આ જ બીચ ઉપર હોય છે તમે જોઈ શકો છો તમે જુઓ છો અહીંયા પેરાગ્લાઇડિંગ ભાઈ આ તમે જે દરિયાની અંદર કરાવ તે બી થાય છે મતલબ કે બોટની પાછળ બાંધેલું હોય છે અને પબ્લિક બધું જો એન્જોય કરી રહ્યું છે દિવાળી વેકેશન પોતાનું જુઓ આપણે થોડીક વાર પછી ત્યાં જશું અને હું તમને ત્યાંથી બી બતાવીશ કે ત્યાં કેના કેના સ્ટોલ છે શું નહીં એમ જુઓ અત્યારે મતલબ કહેવાય ને જે પીક ટાઈમ છે જે બીચ ઉપર આવવાનો પીક ટાઈમ છે ને તે જ ટાઈમે અમે બીચ ઉપર આવેલા છીએ એમ જુઓ નીતિન અને હર્ષદ આવેલા આવે છે સામેથી એક્ઝેક્ટ બે અને પારસ અને નિકુંજ બે ગાડી પાર્કિંગ માટે ગયા છે રોડ ઉપર તે રોડ ઉપરથી ગાડી પાર્કિંગ કરીને મેળકોને કીધું છે કે પહેલાં આ બાજુ આવો અને પછી આ બાજુ આવી અને પછી આપણે ચાલતા ચાલતા ધીરે 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 એન્ડ પોઈન્ટ ઉપર જશું તો હવે થોડીક વાર પછી થોડીક વાર અહીંયા બેસીશું અમે આ પોઈન્ટ ઉપર સેન્ટર ઉપર અને થોડીક વાર પછી અમે ધીમે ધીમે ચાલતા ચાલતા આ પોઈન્ટથી તમેના એક્ઝિટ પોઈન્ટ સુધી જશું લાસ્ટ પોઈન્ટ સુધી હલો ગાઈસ તો દમણમાં હલો ગાઈસ તો દીવમાં જ્યાં ગાડી મૂકેલી ત્યાં અમે આવી ગયા છે પાર્કિંગ પોઈન્ટમાં તો પાર્કિંગમાંથી હવે ગાડી કાઢીને સીધા જવાના છીએ ખાંભા નાનુડી ગામ પારસના મામાના ગામની અંદર ત્યાં અમે કોલ કરી દીધો ત્યાં સુઈને અમે સવારે નીકળવાના છીએ તો આ વિડીયો અગર તમને પસંદ આવ્યો આ વ્લોગ તમને અગર પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે ભાઈ તમે દીવ જોયેલું છે કે નહીં અમે દીવ મેં આજે પહેલી વખત વિઝિટ કર્યું નિકુંજે બીજી ત્રીજી વખત નીતિને પહેલી વખત હર્ષદ્યા તે પહેલી વખત મેન હર્ષદનું પહેલી વખત હતું નિકુંજનું કંઈક બીજી વખત હતું નીતિન પહેલી વખત ભાઈ જો ભાઈ નીતિનનું બી પહેલી વખત હતું તો ભાઈ કોમેન્ટમાં જરૂર કહેજો કે તમે ભાઈ દીવ કેટલી વખત વિઝિટ કરેલું છે તો આવી રીતના વ્લોગ જોતા રહેજો ચલો બાય ટેક કેર સી યુ